અરવલ્લીથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ધુમ્મસવાળું વાતાવરણ જોવાઈ રહ્યું છે. ધુમ્મસના કારણે હાઇવે પર વિઝિબિલિટીની સમસ્યા સર્જાઈ છે. હાઇવે પર વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. તો અરવલ્લી જિલ્લામાં ધુમ્મસવાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે. વહેલી સવારથી જ અહીંયા ધુમ્મસ છવાઈ રહ્યું છે, જેના કારણે હાઇવે પર ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા 72 કલાકની જો વાત કરીએ તો અરવલ્લીમાં સારો એવો વરસાદ પડ્યો છે અને છેલ્લા 24 કલાકમાં અરવલ્લીમાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે વહેલી સવારે આજે ધુમ્મસવાળું વાતાવરણ દેખાઈ રહ્યું છે. સવારથી જ અહીંયા ધુમ્મસ દેખાઈ રહ્યું છે, જેના કારણે ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અરવલ્લીના આ દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસવાળું વાતાવરણ છે. હાઇવે પર જે વાહન ચાલકો છે એ પણ અત્યારે આ ધુમ્મસને કારણે તકલીફનો સામનો કરી રહ્યા છે. સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાયા છે. હાર્દિક, અત્યારે જે રીતે ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, અરવલ્લીમાં કેવો માહોલ છે અત્યારે? ચોક્કસ પંકજ, અરવલ્લી જિલ્લામાં જોવા જઈએ તો છેલ્લા 2 દિવસ બાદ વરસાદી વાતાવરણનો માહોલ સર્જાયો હતો. ગઈકાલે આખો દિવસ બાદળવાનો જે તડકો હતો તે દેખાયો હતો, પરંતુ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં એક પલટો આવ્યો છે, જેના કારણે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાવાના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાંથી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પસાર થતા હોય, હજારો વાહનો રોજના પસાર થતા હોય છે, તેમની વિઝિબિલિટીમાં ફરક પડતો હોય, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય છે. વહેલી સવારે જે શહેરોમાં નીકળતા લોકો, જે કામે નીકળતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પોતાના કામે મોડા પહોંચી રહ્યા છે. ત્યારે કહી શકાય કે વાતાવરણમાં પલટાના કારણે ક્યાંક ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે.